એક મહત્વના સમાચારની વાત કરીએ તો ધારાસભ્ય ગિનીબેન ઠાકોરનું મહિલા સુરક્ષાને લઈને ગૃહમાં નિવેદન સામે આવ્યું. શાળામાં ભણતી બાળાઓને કરાટે શીખવવું પૂરતું નથી, ગુજરાતમાં હાલની સ્થિતિને જોતા કરાટે પૂરતા નથી. ત્યારે મહિલા પોલીસ સ્ટેશનો નથી, જ્યાં છે ત્યાં સ્ટાફ નથી અને મહિલા સશક્તિકરણ થઈ રહ્યું છે ત્યારે બદલાવ આવવો જોઈએ. તો મહિલાઓ પાસે બંદૂક હશે તો વધારે સુરક્ષિત રહેશે. મહિલા સાથે અત્યાચારમાં 10% જ પોલીસ સ્ટેશન પહોંચે છે. ત્યારે ગૃહમંત્રી અન્ય રાજ્યોના ક્રાઇમના આંકડાઓ આપીને સંતોષ માને છે. મહિલા સુરક્ષા અંગે હવે યુદ્ધ એ જ કલ્યાણની સ્થિતિ છે. મહિલા પોલીસ સ્ટેશનો નથી, મહિલા પોલીસ સ્ટેશનો છે તો એની અંદર પૂરતો સ્ટાફ નથી. આ કરાટેના માધ્યમથી મહિલાઓની સુરક્ષા થઈ શકે એમ નથી, કેમ કે કાયદો અને વ્યવસ્થા એ ગુજરાતનું સાવ ખતરી ગયું છે. ત્યારે મેં ગૃહ વિભાગ પાસે માગણી કરી કે આ મહિલાઓ જોબ કરતી હોય, મહિલાઓ પોતે સશક્તિકરણ તરફ આગળ વધી રહી છે, ત્યારે આવી મહિલાઓને પોતાની સ્વસુરક્ષા માટે બંદૂક ખરીદવા માટેના લાયસન્સનો પરવાનો પણ રાજ્ય સરકારે ગૃહ વિભાગે આપવો પડે. વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા નરેન્દ્ર પાસેથી. નરેન્દ્ર, જે રીતે ગિનીબેન ઠાકોરે નિવેદન આપ્યું છે કે મહિલાઓને બંદૂકનું લાયસન્સ આપવું જોઈએ, લાયસન્સ તો કદાચ એકવાર સરકાર આપી દેશે પરંતુ બંદૂક કઈ સસ્તી 5-10 હજારમાં નથી મળતી. મિથુન, ગિનીબેન ઠાકોરનો આ એક પ્રકારે કટાક્ષ હતો અને જે મહિલાઓ એ એફોર્ડ કરી શકે એમના માટે ખાસ એમના દ્વારા વાત કરવામાં આવી હતી અને એની અંદર એમને સ્પષ્ટ કહ્યું હતું કે અત્યારે હાલ રાજ્યની અંદર જે પ્રકારની સ્થિતિ છે મહિલા સુરક્ષાની અંદર, જેની અંદર વારંવાર સામૂહિક બળાત્કારો થઈ રહ્યા છે, આ સિવાય મહિલાઓની છેડતી અને ગળા કાપવા સહિતની અનેક બનાવો બની રહ્યા છે, એ સ્થિતિની અંદર જે છે એ મહિલા સુરક્ષાનો મુદ્દો છે એ ખૂબ ગંભીર બન્યો છે અને એના જ કારણે આજે ગૃહ વિભાગની માંગણીઓ પર ચર્ચા જ્યારે વિધાનસભા ગૃહની અંદર ચાલી રહી હતી ત્યારે ગિનીબેન ઠાકોર દ્વારા આ એક મહત્વપૂર્ણ પ્રશ્ન ઉઠાવીને મહિલાઓને બંદૂકના લાયસન્સ આપવામાં આવે એની માંગ કરવામાં આવી છે. જરૂરથી સરકાર જે છે એ મહિલા સુરક્ષાને લઈને શાળા અને કોલેજોની અંદર કરાટે શીખવવા સહિતની સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ આપી રહી છે, પરંતુ અત્યારે હાલ જે પ્રકારની સ્થિતિ રાજ્યની અંદર જોવા મળી રહી છે એ બાબતને એમના દ્વારા ટાંકવામાં આવી હતી અને એ બાબતને ટાંકતા એમના દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે કરાટે અને સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ ગુજરાતની હાલની સ્થિતિને જોતા પૂરતી નથી અને એના જ કારણે ગુજરાતની મહિલાઓને જે છે એ બંદૂક માટે લાયસન્સ આપવામાં આવે એ પ્રકારની માંગ ગિનીબેન ઠાકોર દ્વારા કરવામાં આવી છે. મિથુન, ગિનીબેન ઠાકોરે આ નિવેદન આપ્યું તે સામે સરકારે કઈ કીધું છે? મિથુન, વિધાનસભા ગૃહની અંદર અત્યારે હાલ આ સંદર્ભની અંદર માંગણીઓ ચાલી રહી છે અને એની અંદર આ દિશાની અંદર અત્યારે હાલ જણાવવામાં આવ્યું છે. હવે થોડી જ વારની અંદર ગૃહ રાજ્ય મંત્રી, કારણ કે એક બાદ એક સભ્ય જે છે એ બજેટની ચર્ચા ઉપર જયારે ગૃહ વિભાગની ચર્ચા ચાલી રહી છે તો એના પર પોતાના મંતવ્યો જે છે એ રજૂ કરતા હોય છે, ત્યારબાદ અંતમાં છેલ્લે જે છે એ તમામ સભ્યો દ્વારા જે બાબતો જણાવવામાં આવી છે એ સંદર્ભની અંદર પોતાનો જવાબ રજૂ કરતા હોય છે. પરંતુ મિત્રો, આની પહેલા જયારે ગૃહ રાજ્ય મંત્રી મહિલા સુરક્ષાની વાત કરી હતી ત્યારે રાજસ્થાન અને મહારાષ્ટ્રના આંકડાઓ ટાંકીને. જી જી, આભાર નરેન્દ્ર માહિતી આપવા બદલ.